विषय गणित में चैप्टर 3 संख्या साथे रमत एम आपणे आगळ जोईशुं। तो लास्ट टाइम आपणे प्रश्न 5 मैं तमने आ दाखलो शीखवाड्यो हतो, हवे ए शीखी गया था, हवे बी जोवानुं छे कि 4, 7, 6, 5 खाली जग्या ने 2 तो आमां कई संख्या आवे शोधवानी। तो आपेल अंकोनो शुं करवानो सरवाळो, तो 4 + 6 + 7 + 6 + 5 + 2 तो 4 × 7 11 11 + 17 17 + 5 22 22 + 2 24 થાય। તો 24 એ શું થશે, 3 ગુણક છે ને, 3 ઘડિયામાં આવે 3 × 8 = 24 એટલે 24 મોટા શોધવાના। તો 24 મોટા 3 × 9 = 27 3 × 3 = 30 3 × 11 = 33 3 × 12 = 36 ડેશ વધતો જાય। હવે શું કરવાનું, 27 - 24 = 3 30 - 24 = 6 33 - 24 = 9 36 - 24 = 12 હવે આપણે બે અંકની રકમ તો લેતા નથી, તો સૌથી નાની કઈ આવશે, 3 અને સૌથી મોટો અંક 9 એટલે અહીંયા 3 અને 9 આવશે। હવે પ્રશ્ન 6 નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય। આમાં 11 જોવાનું, તો 92 ખાલી જગ્યા 389 તો ખૂટતા અંકને આપણે શું કહીશું, એક્સ કહીશું। તો આપણે સંખ્યા કઈ બનશે, 92 x 389। હવે જમણી બાજુથી, કારણ કે આપણે 11 જ લેવાનું, તમે 11 વિભાજતાંક 4 શીખી ગયા કે જમણી બાજુથી એકી અંકના સ્થાનનો સરવાળો, તો આ 1 9 3 2 9 × 3 = 92 14 હવે જમણી બાજુથી બેકી તો 8 + x + 9 8 × 9 = 17 + 1 હવે સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સંખ્યાનો તફાવત કેવો થવો જોઈએ, 0 થવો જોઈએ। તો 17 + x - 14 તો 17 + x - 14 = 0 તો x + 3 = 0 આ 17 માંથી 14 જાય તો 3 રહે, 1 + 3 = 0 તો આ 3 આ બાજુ પ્લસમાં પેલી સાઈડ લઈ જાય માઇનસ, જવાબ ઋણ આવે એટલે અશક્ય છે। હવે સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સરવાળાનો તફાવત 11 ગુણક હોવો જોઈએ, તો 11 ગુણક 11 11 2 22 11 × 10 = 10 x + 3 = શું લેવાનું પહેલાં, 11 તો x = 11 - 3 તો 8 આવ્યું। હવે x + 3 = 22 22 - 3 = 19 છે, 2 અંકની છે તો x = શું આવશે, 8 આમ સંખ્યા કઈ આવશે, 9 2 8 3 8 9 હવે બી 8 × 9 = 4 8 = 4 તો ખૂટતા અંકને આપણે શું લઈશું, એક્સ તો સંખ્યા 8 × 9 = 4 8 = 4 તો સંખ્યાને જમણી બાજુથી તો 4 4 x બરાબર 4 × 4 = 8 x કારણ કે એક્સ એ અચલ સંખ્યા છે એટલે એનો અલગ જ મૂકવી પડે। હવે સંખ્યાનો જમણી બાજુથી એકી સંખ્યા બેકી સંખ્યાનો સરવાળો તો 8 + 9 + 8 તો 8 × 8 = 16 9 = 25 હવે સંખ્યાને 11 વડે ભાગવા માટે આ બંને સરવાળાનો તફાવત કેવો થવો જોઈએ, 0 ના થાય તો આપણે બીજી રીત જોવાની, તો 25 - 8 + x 25 માંથી 8 જાય તો કેટલા રહે, 17 17 - x અહીંયા માઇનસ છે પેલી સાઈડ જાય તો પ્લસ, તો x = 17 અને 17 એ 2 અંકની છે માટે અસંખ્ય છે, ઋણ હોય 2 અંકની તો અસંખ્ય। હવે સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સરવાળાનો તફાવત 11 ગુણક હોવો જોઈએ, તો 11 ગુણક 11 22 33 તફાવત 11 લેતા 17 - x = 11 તો x = 17 - 11 x = 6 કારણ કે આપણને પહેલાં જ મળી ગયું, તો જવાબ શું આવશે, 6 એક અંકની જ લેવાની। હવે સામાન્ય અવયવ, તો સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાના સમાન અવયવ, તો 8 ના અવયવ 1 2 4 8 12 ના અવયવ 1 2 3 4 6 12 તો આ બંને સરખું શું દેખાય, 1 2 ના 4 તો એ બેના સામાન્ય અવયવ થશે જે બંનેમાં હોય। જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહે છે। હવે એક્ઝામ્પલ જોઈશું, 75 60 અને 210ના સામાન્ય અવયવ શોધો, તો 75ના અવયવ તો 1 પછી 75 3 ના ઘડિયામ પણ આવે 5 15 એટલે જેના વડે નિશેષ ભાગી શકાય 25 અને 75 60ના અવયવ તો 1 2 3 4 5 6 10 12 15 30 અને 60 210ના અવયવ 1 2 3 5 6 7 10
चौद पंदर एकवीस तीस पैंतीस बेतालीस सीतेर एक सौ पांच बसो दस एट के बसो दस ने जे संख्या वाले निशेष बाकी सकते जेम शेष ना बचे तो पंचोतेर साइठ ने बसो दस में कॉमन अवयव कया तो एक एक बधा में है पची त्रण पण बधा में है बे जुओ आ बे में है पण आमां नथी पांच पण बधा में है अने पंदर तो आ एना सामान्य अवयव थशे एक त्रण पांच अने पंदर હવે ત્રણ ચાર અને નવના સામાન્ય અવયવી એટલે દાખલો કડીઓ જોવાના હવે તો ત્રણ ના આવે તો ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દો છ ત્રણ ત્રણ નવ ત્રણ છક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સિત્તેર એકવીસ ત્રણ અઠ્યા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ ત્રણ ત્રીસ ત્રણ ગુણ્યા અગિયાર તેત્રીસ ત્રણ ગુણ્યા બાર છત્રીસ ત્રણ ગુણ્યા તેર ઓગણચાલીસ ત્રણ ગુણ્યા ચૌદ બેતાલીસ ત્રણ ગુણ્યા પંદર પિસ્તાલીસ ત્રણ ગુણ્યા સોળ અડતાલીસ ડેશ ડેશ આગળ વધતા જાય ચારના આવે કારણ કે અનંત સુધી આવે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અડતાલીસ નવના અવયવી નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન ત્રેસઠ બોતેર ને એક્યાસી હવે સામાન્ય કયા થશે અવયવી તો છત્રીસ બરાબર છત્રીસ અહીંયા છે અહીંયા પણ છે ને આમાં પણ છે તો છત્રીસ બોતેર ને એકસો આઠ ત્રણેયમાં છે હવે આપણે સત્ય ત્રણ પોઈન્ટ ચાર જોઈશું સામાન્ય અવયવ શોધો તો વીસ અને અઠ્યાવીસ તો વીસના અવયવ એક ગુણ્યા વીસ બરાબર વીસ બે ગુણ્યા દસ બરાબર વીસ ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ તો વીસના અવયવ કયા એક બે ચાર પાંચ દસ ને વીસ હવે અઠ્યાવીસના તો એક ગુણ્યા અઠ્યાવીસ બરાબર અઠ્યાવીસ બે ગુણ્યા ચૌદ બરાબર અઠ્યાવીસ ચાર સિત્તા અઠ્યાવીસ તો અઠ્યાવીસના અવયવ એક બે ચાર સાત ચૌદ ને અઠ્યાવીસ તો બંનેમાં સામાન્ય અવયવ કયા થશે તો એક બે ને ચાર જ સરખું છે તો એક બે ચાર સામાન્ય અવયવ બી પંદર અને પચીસ તો પંદરના અવયવ એક ગુણ્યા પંદર બરાબર પંદર ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર પંદરના અવયવ એક ત્રણ પાંચ ને પંદર પચીસના અવયવ એક ગુણ્યા પચીસ પાય પાય પચીસ એક પાંચ બરાબર એક પાંચ પચીસ હવે આપણે સામાન્ય અવયવ શોધવાના તો બંનેમાં શું આવે છે એક અને પાંચ હવે પાંત્રીસ અને પચાસ તો પાંત્રીસના અવયવ એક ગુણ્યા પાંત્રીસ બરાબર પાંત્રીસ પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ પાંત્રીસના અવયવ એક પાંચ સાત ને પાંત્રીસ પચાસના અવયવ એક ગુણ્યા પચાસ બે ગુણ્યા પચીસ પાંચ ગુણ્યા દસ તો પચાસના અવયવ એક બે પાંચ દસ પચીસ નવ પચાસ પાંત્રીસ અને પચાસના અવયવ સામાન્ય અવયવ ક્યાં થશે એક અને પાંચ બધામાં છે હવે ડી છપ્પન અને એકસો વીસ તો છપ્પનના અવયવ એક ગુણ્યા છપ્પન બે ગુણ્યા અઠ્યાવીસ ચાર ગુણ્યા ચૌદ સાત ગુણ્યા આઠ તો એક બે ચાર સાત આઠ ચૌદ અઠ્યાવીસ ને છપ્પન અહીંયા જુઓ એકસો વીસના અવયવ રહી ગયા છે હું તમને બતાવું છું એકસો વીસના અવયવ બરાબર તો એક ગુણ્યા એકસો વીસ પછી બે ગુણ્યા સાહીઠ ત્રણ ગુણ્યા ચાલીસ ચાર ગુણ્યા ત્રીસ પછી જુઓ આ એકસો વીસના અવયવ પાડ્યા છે તો પાંચ ગુણ્યા ચોવીસ છ ગુણ્યા વીસ બાર ગુણ્યા દસ દસ ગુણ્યા બાર પછી એના અવયવ લખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ બાર દસ વીસ ચોવીસ ત્રીસ ચાલીસ સાઠ એકસો એટલે એકસો વીસ જેના ગળિયામાં આવે છે હવે આપણે સામાન્ય અવયવ તો એક બે ચાર એ બંનેમાં સેમ છે હવે પ્રશ્ન બે સામાન્ય અવયવ શોધો તો ચાર આઠ ને બાર તો ચારના અવયવ એક ગુણ્યા ચાર બરાબર ચાર બે દુ ચાર તો એક બે ને ચાર આઠના અવયવ તો એક ગુણ્યા આઠ બે ચોક આઠ ને ચાર દુ આઠ તો એક બે ચારના આઠ બારના અવયવ તો એક ગુણ્યા બાર બે છંગ બાર ત્રણ ચોક બાર તો એક બે ત્રણ ચાર છ બાર હવે ચાર આઠ અને બારના સામાન્ય અવયવ તો એક બે ને ચાર બી એક પંદર અને પાંચ પંદર અને પચીસ તો પાંચના અવયવ એક પંચાવ પાંચ અને પાંચ એકા પાંચ એક અને પાંચ પંદરના અવયવ એક ગુણ્યા પંદર ત્રણ ત્રણ પંચા પંદર પાંચ તારી પંદર અને પંદર એકા પંદર પંદરના અવયવ એક ત્રણ પાંચ ને પંદર પછી પચીસના તો પચીસના એક ગુણ્યા પચીસ પાય પાય પચીસ પચીસના અવયવ એક પાંચ પચીસ પાંચ પંદર પચીસના સામાન્ય એક અને પાંચ હવે પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધો છ અને આઠના તો છના અવયવ છ છ દો બાર છ ત્રણ અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ છ ચાર છત્રીસ છ સિત્તા બેતાલીસ છ અઠાર ચાલીસ છ નવા ચોપન છ ચાર સાઠ હવે છાસઠ અને બોતેર પણ લઈ લેવાના આઠના આઠ આઠ દો સોળ આઠ ત્રણ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચાય ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સીતા છપ્પન ઇઠ્યોતેર ચોસઠ આઠ નવ બોતેર આઠ એકા ને સિત્તેર સિત્તેર છ અને આઠના પ્રથમ ત્રણ અવયવ કયા ચોવીસ અડતાલીસ બંને માછા બોતેર જ્યાં સુધી મળવાના કારણ કે ત્રણ શોધવાનું કીધું છે ત્રણ અવયવ એટલે ડાકડીઓ લંબાવતા જવાનું બાર અને અઢારના અવયવ તો બારના અવયવ બાર બાદ ચોવીસ બાદ છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચાસ સાઠ બાર છંગ બોતેર બાર સિત્તા ચોર્યાસી બાર અઢાર જમણું બાર નવ એકસઠ બાર અઢાર એકસો અઢારના અવયવ અઢાર અઢાર દો છત્રીસ અઢાર ત્રણ ચોપન અઢાર ચોક બોતેર અઢાર પંચાવન નેવું અઢાર છંગ એકસો અઢાર સિત્તા એકસો છવ્વીસ એટલે સામાન્ય અવયવ છત્રીસ બોતેર બંનેમાં છે ને એકસો આઠ
હવે પ્રશ્ન ચાર ત્રણ અને ચારના સો કરતા નાના સામાન્ય અવયવી લખો. તો ત્રણના સો કરતા એટલે સો સુધી આપણા ત્રણનો ઘડિયાળ લઈ જવાનું. ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તારી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંજા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સીતા એકવીસ, ત્રણ અઢાર ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણ દાન ત્રીસ, અગિયાર તારી તેત્રીસ, બાર તારી છત્રીસ, એટલે પછી ત્રણ ત્રણ સુધી ગળીઓ કરતા જાણ. પછી તેરનો ત્રણ વડે તેર તરી ઓગણચાલીસ, ચૌદનો ચૌદ તરી બેતાલીસ, પંદર તરી પિસ્તાલીસ, સોળ તરી અડતાલીસ, સત્તર તરી એકાવન, અઢાર તરી ચોપન, ઓગણીસ તરી સત્તાવન, વીસ તરી સાહીઠ, એકવીસ તરી ત્રેસઠ, બાવીસ તરી છાસઠ, બાવીસ તરી છાસઠ, ત્રેવીસ તરી ઓગણસિત્તેર, ચોવીસ તરી બોતેર, પચીસ તરી પંચોતેર, છવ્વીસ તરી ઇઠ્યોતેર, સત્યાવીસ તરી એક્યાસી, અઠ્યાવીસ તરી ચોર્યાસી, ઓગણત્રીસ તરી સિત્યાસી, ત્રીસ તરી નેવું, એકત્રીસ તરી ત્રાણું, બત્રીસ તરી છન્નું અને નવ્વાણું. હવે જુઓ તો આપણે ચારના હવે સો કરતાં નાના આવે તો ચાર, આઠ, બાર, સોળ, વીસ, ચોવીસ, અઠ્યાવીસ, બત્રીસ, છત્રીસ, ચાલીસ, ચુમ્માલીસ, સત્તાવીસ, બાવન, છપ્પન, સાહીઠ, ચોસઠ, અડસઠ, બોતેર, છોતેર, એંસી, ચોર્યાસી, અઠ્યાસી, બાણું અને છન્નું. હવે આ બધામાં સામાન્ય અવયવ કયા છે? તો બાર, પછી આ બંનેમાં ચોવીસ, છત્રીસ, પછી અડતાલીસ, સાહીઠ, પછી બોતેર, ચોર્યાસી અને છન્નું. તો ત્રણ અને ચારના સો કરતાં નાના અવયવ હોય તો બાર, ચોવીસ, છત્રીસ, અડતાલીસ, સાહીઠ, બોતેર, ચોર્યાસી અને છન્નું, જે બંને ઘડિયામાં હોય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.